નમસ્તે બાળ મિત્રો, નિર્ગણ વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય અંગ્રેજી. વિષય અંગ્રેજીમાં આજે આપણે કેટલાક ફળના નામ શીખવાના છે. શું શીખવાના છે? ફળના નામ, બરાબર. તેનો અંગ્રેજી ઉચ્ચાર શું થાય છે અને ગુજરાતી શું થાય છે તે, બરાબર. શીખવું છે ને બધાને. ગુજરાતીમાં બધાને ફળના નામ આવડતા જ હશે, પણ એને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણે શીખવાનું છે. ચલો આજે હવે એ શીખીશું. બધાનું ધ્યાન અહીંયા. પેલો અંગ્રેજી ઉપર ઉચ્ચાર આપેલો છે મેંગો. શું આપેલું છે? મેંગો. મેંગો એટલે કેરી. એનું ગુજરાતીમાં શું કહેવાય? કેરી. ઉચ્ચાર મેંગો આપેલો છે એને ગુજરાતીમાં કેરી કહેવાય, બરાબર. એના પછી નેક્સ્ટ ગ્વાવા. શું ઉચ્ચાર આપેલો છે? ગ્વાવા. એનો ગુજરાતી અર્થ થાય જામ ફળો. અંગ્રેજી ઉચ્ચાર ગ્વાવા, ગુજરાતી અર્થ જામ ફળ. ગ્વાવા એટલે જામ ફળ. ત્યાર પછી નેક્સ્ટ અંગ્રેજી ઉચ્ચાર એપલ આપેલો છે, બરાબર. આ તો બધાને ખબર જ હશે ઓલરેડી. સફરજન તમે એપલ કહેતા હશો, બરાબર. એપલ એનો ગુજરાતી અર્થ સફરજન. એપલ એટલે સફરજન. સફરજન પાંચ અક્ષર થાય, બરાબર. એપલ એટલે સફરજન. ત્યાર પછી નેક્સ્ટ ગ્રેપ્સ. શું આપેલું છે? ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે ગુજરાતી અર્થ દ્રાક્ષ. અંગ્રેજી ઉચ્ચાર એનો ગ્રેપ્સ થાય, ગુજરાતી એનું થાય દ્રાક્ષ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. અત્યારે ઓલરેડી દ્રાક્ષની સિઝન છે, બધા દ્રાક્ષ લેતા હશો અને ખાતા હશો, બરાબર. તો એને શું કહેવાય? ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ત્યાર પછી પપૈયા, બરાબર. પપૈયા એટલે પપૈયું. શું? અંગ્રેજી ઉચ્ચાર પપૈયા, એનો ગુજરાતી અર્થ થાય પપૈયું. પપૈયા એટલે પપૈયું, બરાબર. એના પછી ઓરેન્જ. શું આપેલું છે ગુજરાતી, સોરી અંગ્રેજી અર્થ શું આપેલો છે? ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. શું થશે? નારંગી. એનો ગુજરાતી અર્થ નારંગી. ઓરેન્જ એટલે નારંગી. ત્યાર પછી બનાના, બરાબર. એનો ગુજરાતી અર્થ છે કેળું. અંગ્રેજી ઉચ્ચાર બનાના, એનો ગુજરાતી અર્થ કેળું. બનાના એટલે કેળું. શું? બનાના એટલે કેળું. બાજુમાં નેક્સ્ટ લે કોકોનેટ. લીલા નાળિયેર તમે પીતા હશો, બરાબર. સૂકા કે લીલા નાળિયેર તમે જોયા હશો, તેને શું કહેવાય? કોકોનેટ. શું કહેવાય? કોકોનેટ. અંગ્રેજી ઉચ્ચાર આવ્યું છે કોકોનેટ, એટલે નાળિયેર. એનું ગુજરાતી શું થાય? નાળિયેર. કોકોનેટ એટલે નાળિયેર. પછી પાઇનેપલ. શું આપેલું છે અંગ્રેજી ઉચ્ચાર? પાઇનેપલ. એનો ગુજરાતી અર્થ થાય અનાનસ. અનાનસ, બરાબર. પાઇનેપલ એટલે અનાનસ, બરાબર. ત્યાર પછી વોટરમેલન. શું આપેલું છે? અત્યારે આપણે આની સિઝન ચાલુ છે વોટરમેલન, બરાબર. વોટરમેલન એટલે તરબૂચ. અંગ્રેજી ઉચ્ચાર આપેલું છે વોટરમેલન, તેનું ગુજરાતી થાય તરબૂચ. આ રીતે બધાના ગુજરાતી અર્થના અંગ્રેજી ઉચ્ચાર થાય. સમજાણું બાળકો કઈ રીતે અંગ્રેજીમાં તેને બોલાય? ચલો, મેંગો એટલે કેરી, વાવા એટલે જામફળ, એપલ એટલે સફરજન, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, પપૈયા એટલે પપૈયું, ઓરી